જિલ્લામાં પ્રભારી હતા, તો એ ગયા વર્ષે હું જયારે પ્રમુખ બન્યા પછી દિવાળી પછી ઠંડીના ટાઈમમાં ડિસેમ્બર મહિનામાં એક કોઈ જગ્યાએ જતા હતા કારમાં, તો એમને જે જિલ્લાના પ્રભારી હતા 100 કિલોમીટર દૂર અમરેલી થી, તો સામેથી એક ભાઈ મોટરસાયકલ દ્વારા આવતો દેખાયો ઠંડીમાં, એટલે એમને ઉભો રાખ્યો. તો પૂછ્યું કે ક્યાં જાય છે આટલા શહેરમાં, કેમ કે ઓળખતા હતા એ પ્રભારી હતા એટલે. એટલે એને જે મોટરસાયકલ પર થયેલો હતો બતાવ્યો. એને કહ્યું કે આ પેજ કમિટી બની ગઈ છે, હવે એને હું ડેટા એન્ટ્રી કરવા માટે આપવા જાઉં છું. તો કે આટલી ઠંડીમાં આટલા સવારમાં? તો કે નાના, એ બહુ અર્જન્ટ કામ છે, તો મહત્વનું છે અને પહેલાં પતાવી દેવું પડે. એ ત્યારે મને એમણે કાનાવારે ડૉક્ટર મને ફોન કર્યો, મને કાર્યકર્તા સાથે ફોન પર વાત કરાવી. મેં કાર્યકર્તાને બોલાવ્યો ને એને મેં મારી સાથે જમાડ્યો, એ બહુ ખુશ થઈ ગયો. પછી એક દિવસ પાછો આવ્યો, મને કીધું કે હું 20 વર્ષથી કાર્યકર્તા છું, તો મારું એક કામ છે, એમ કે મારે કેવું જોઈએ કે નહીં, પોતાને બધો અધિકાર છે, કહી દે. મેં કીધું કે મારો છોકરો છે ને એને નોકરી નથી લાગતી, લાગી ગઈ. ભાજપની સરકાર હોય તો કાર્યકર્તા થોડો રહી જાય. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અહીંયા બેઠેલા મંત્રીઓ, અહીંયા આગેવાનો, એમને પણ હું કહું છું, અહીં તો અનેક સંસ્થાઓમાં લોકો બેઠા છે જે ચેરમેનની જવાબદારી સંભાળે છે, એમને પણ કહું છું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો. કાર્યકર્તાની ફરિયાદ આવશે ને તો હિસાબ થશે. અને આ જીત મળે છે ને કોના કારણે મળે છે? તમને લાગે છે કે આપણી બધાની બહુ તાકાત, બહુ પ્રચાર?